દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે પહોંચ્યા છીએ પૂરત હોટલ. આ હોટલ નવસારીથી વલસાડની વચ્ચે આવેલી છે અને અહીંયાથી લગભગ પાનેરા 40 કિલોમીટર થાય છે. અને અત્યારે આપણે પાનેરા જઈ રહ્યા છીએ. આ આપણો પાનેરાનો બીજો ભાગ છે. પહેલા ભાગમાં આપણે ઘણી માહિતી આપી છે પાનેરા વિશે, પાનેરાનો શું ઇતિહાસ છે તેના વિશે પણ માહિતી આગળના વિડીયોમાં આપી છે. તમે ન જોઈ હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે, લિંક દ્વારા તમે ભાગ એક જોઈ શકો છો. અને અત્યારે અમે જોઈ શકો છો વાંહે ખૂબ સરસ સુરત હોટલ છે અને જોઈ શકો છો મસ્ત પાછળ અહીંયા ગાર્ડન પણ છે, જેમાં ક્રિશા પણ બહુ હેપી થઈ ગઈ છે અને સારી રીતે ક્રિશાને પણ અત્યારે એના મોટા પપ્પા ઝુલાવે છે. અને જોઈ શકો છો તે સીડી છે ત્યાં પણ ક્રિશા અત્યારે છે. તો નજીક જઈએ ક્રિશા પાસે. ક્રિશા પણ ખૂબ હેપી થઈ ગઈ છે. 4 રજા આવી છે કંપનીમાંથી અને નક્કી કર્યું છે કે પાનેરા અને પદમ ડુંગરી જવું છે. તો આપણો પાનેરા અને પદમ ડુંગરીનો બ્લોગ આ શૂટ થવાનો છે. આજનો વ્લોગ છે તે પાનેરાનો છે અને અપકમિંગ જે વ્લોગ થવાનો છે તે પદમ ડુંગરીનો થવાનો છે. જોઈ શકો છો ક્રિશા પાછળ લસરપટ્ટીમાં ખૂબ જ એન્જોય કરી રહી છે. ક્રિશા દીકો, ખૂબ સરસ નાનું ગાર્ડન છે આ હોટલની અંદર, તમે જોઈ શકો છો. અમે સુરતથી જ્યારથી નીકળ્યા છીએ ત્યારથી લગભગ 60 કિલોમીટર અમે કાપી નાખ્યું છે અને 60 કિલોમીટર કાપીને આ સુરત હોટલ આવી છે. તો નામ પણ કામ અલગ લાગે છે. સુરત નામ છે ને આનું નામ છે પૂરત. અને વરસાદની વાત કરીએ તો જોઈ શકો છો ચારે તરફ લીલું વાતાવરણ છે અને જ્યાંથી નીકળ્યા ત્યારથી ઝીણો ઝીણો વરસાદ અત્યારે ચાલુ છે. અને હવે આપણે અહીંયાથી પાનેરા જે 40 કિલોમીટર છે તેનો સફર શરૂ કરીએ. હા, તમને દર્શન કરાવીએ માં ચામુંડાના ને માં કાલકા. તો દર્શક મિત્રો, અત્યારે તમે જે જોઈ રહ્યા છો આ છે પાનેરાનું પાર્કિંગ. અહીંયા તમારે ગાડી મૂકવી હોય તો તમારે ફક્ત પ્રસાદ લેવો પડશે, ગાડીનો કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે. તો આપણે પ્રસાદ લઈને ગાડી પાર્ક કરી દીધી છે અને ડુંગર ઉપર તમે જોઈ રહ્યા છો આ છે ડુંગર ઉપર જવાનો રસ્તો. અહીંયાથી જ પગથિયા તમે સામેની બાજુ જોઈ શકો છો. પાર્કિંગની એક્ઝેક્ટલી સામે ડુંગર ઉપર જવાનો રસ્તો છે. ત્યાંથી આપણે ડુંગર ઉપર જઈ શકીએ છીએ અને માતાજીના દર્શન કરી શકીએ છીએ. તો અહીંયા તમને રસનો સિસોડો છે, શ્રીફળ માર્કેટ છે અને અહીંયા નાસ્તાની પણ ઘણી વસ્તુ તમને મળી રહે છે. અત્યારે તમે જોઈ શકો છો અહીંયા શ્રાવણ મહિનો હોવાથી અલગ અલગ તોરણ પણ વેચવા માટે લોકો આવેલા છે. તો ફાઇનલ દર્શક મિત્રો, અત્યારે આપણે પાનેરાનો જે ડુંગર છે તે ચડવા જઈ રહ્યા છીએ અને આ ડુંગરમાં કુલ 700 જેટલા પગથિયા છે અને ધીમે ધીમે આપણે ડુંગર ચડશું. અહીંયા પહોંચતા પહોંચતા અમારે લગભગ 12 વાગી ગયા છે બપોરના અને વિચાર એવો કર્યો છે કે તળેટીની ઉપર જ આપણે જે જમવાનું લાવ્યા છીએ તે આપણે જમશું. જ્યારે તમે ડુંગર ચડો છો ત્યારે પોપકોર્ન છે, શેરડીનો રસ છે, મકાઈ છે, આ બધી વસ્તુ તમને ડુંગર ઉપર મળી રહે છે. તો ધીમે ધીમે આપણે અત્યારે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે અને લગભગ 100 જેટલા પગથિયા આપણે ચડી ગયા છીએ. અને ડુંગર જ્યારે પણ આપણે ચડીએ છીએ ત્યારે વધારે કેલ્શિયમ અને વિટામિનની જરૂર પડે છે, એટલા માટે અહીંયા લીંબુ શરબત અથવા લીંબુ સોડા છે જે પીવાથી ખૂબ રાહત થાય છે. ખૂણે ખૂણે તમને અહીંયા લીંબુ સોડા અને લીંબુ શરબત મળી રહેશે. જોઈ શકો છો ભાઈ અને ક્રિશા પણ સાથે ગયા છે. ક્રિશા રાધે રાધે કયો તો રાધે 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 કયો
રાધે 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 કેતો હરે કૃષ્ણ રાધે 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 બોલની આમ તો બહુ બોલે છે પણ કેમેરામાં થોડીક શરમાઈ ગઈ છે નકર રાધે રાધે બહુ જ ક્રિશા બોલે છે તો અત્યારે અહીંયા વરસાદી વાતાવરણ છે અને લગભગ જેવરથી જ્યારથી નીકળ્યા છીએ ત્યારથી ધીમો ધીમો વરસાદ જગ્યા પણ શરૂ છે અને થોડોક થાક પણ લાગે છે ડુંગર ચડતી વખતે એટલા માટે એડવાઇઝ આપું છું લીંબુ શરબત રસ્તામાં પીતું રહેવું ખૂબ રાહત થાય છે થાક લાગી ગયો છે થોડોક આગળ જઈને આરામ કરશું જોઈ શકો છો અહીંયા શેરડીનો રસ પણ પાર્સલ તમને મળી રહ્યા છે તો અહીંયા હોલ્ડ કરીશું શેરડીનો રસ પીને આગળનો સફર શરૂ કરશું કેટલા છે રસના કેટલા છે એક ગ્લાસના કેટલા પાઇનેપલ લીંબુવાળો અહીંયા શેવડીનો રસ છે તેના 15 રૂપિયા એક ગ્લાસના છે તમે આ જગ્યાએ આવીને જરૂર અહીંયા શેવડીનો ગ્લાસ શેરડીના રસનો ગ્લાસ જરૂર પીજો ખૂબ જ જોઈએ છે ટેસ્ટ કેવો છે હજી પીધો નથી બનાવ્યો છે માસી બનાવી નાખે પછી આપણે ટેસ્ટ લેશું કેવો ટેસ્ટ છે પછી તમને આગળ કહેશું પણ જોઈ શકો છો મસ્ત લીલુંછમ વાતાવરણ છે જ્યારે પણ તમે કોઈ હિલ સ્ટેશને જાઓ છો ત્યારે તમારે ચોમાસું પસંદ કરવું કે એનું કારણ છે ચોમાસામાં લીલુંછમ વાતાવરણ હોય છે અને ફરવાની એક અનેરી મજા આવે છે તો અત્યારે અહીંયા વરસાદી વાતાવરણ છે ને લો પ્રેશરના કારણે ગરમી પણ બહુ છે એટલે વરસાદ ભારે આવવાની અત્યારે સંભાવના છે તો અમે વિચાર એવો કર્યો છે કે જે ખાવાનું લાવ્યા છીએ તે ડુંગરની ઉપર આપણે દર્શન કરીને જે પાછળની ભાગમાં જે કિલ્લા જેવું છે ત્યાં આપણે જમીશું અને થોડોક સ્ટોપ લઈને આપણે આગળનો સફર છે તે શરૂ રાખશું તો જોઈ શકો છો ઘણા યાત્રીઓ ડુંગર ચડીને આવી રહ્યા છે અને આપણે જે ચીસોડો છે ત્યાં તરફ જઈ રહ્યા છીએ ત્યાં રસ અત્યારે જો માસી કાઢી રહ્યા છે શેરડીમાંથી અને આપણે રસ પીને આપણો આગળનો સફર શરૂ રાખશું દર્શક મિત્રો રસ પી લીધો છે ખૂબ સરસ રસ હતો આ જગ્યાએ તમે આવો તો જરૂર રસ પીજો જ્યારે પણ ડુંગર ચડીએ છીએ ત્યારે થાક લાગે છે એટલા માટે આવું કંઈક રસ છે લીંબુ શરબત છે આ વસ્તુ પીતી રહેવી જોઈએ જેથી શરીરની એનર્જી આપણને મળતી રહે અને આપણને થાક પણ ઓછો લાગે અને શરીરને પણ ઠંડક થઈ જાય ક્રિશા રાધે રાધે કયો રાધે 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 કેતો રાધે 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 બોલ ને હે બોલી હો અત્યારે બોલી થોડીક મૂડમાં આવી ગાડીમાં પણ સૂઈ ગઈ હતી વચ્ચે થોડીક જાગી ગઈ હતી છોકરાઓને આવું જ હોય છે નાના છોકરા હોય ત્યારે વચ્ચે કારણ કે જાગી જાય કારણ કે સૂઈ જાય તો દર્શક મિત્રો આપણે શેરડીનો રસ પીને આપણો આગળનો સફર છે તે શરૂ કરી દીધો છે જોઈ શકો છો બધા અત્યારે આપણે ડુંગર ચડી રહ્યા છીએ અને લગભગ 200 જેટલા પગથિયા આપણે ચડી ગયા છીએ 500 જેટલા પગથિયા બાકી છે તે પણ જલ્દી આપણે ચડી જવાના છીએ દિશા કે તો રાધે 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 કે જો બોલી થોડીક અત્યારે મૂડમાં આવી ગઈ છે રસ પીધો પછી તો ફાઇનલી દર્શક મિત્રો અત્યારે આપણે 500 જેટલા પગથિયા ચડી ગયા છીએ અને હવે લગભગ 200 જેટલા પગથિયા બાકી છે અને જોઈ શકો છો ખૂણે ખૂણે તમને અહીંયા લીંબુ શરબત અને લીંબુ સોડા મળી રહે છે એનર્જી માટે લીંબુ શરબત બેસ્ટ માનવામાં આવે છે તો પાછળ તમે જોઈ શકો ચિકનજી પણ છે તમારે ચિકનજી પીવું હોય તો પાછળ પી શકો છો અને સાથે સાથે અહીંયા રસનો સીસોડો પણ તમે પાછળ જોઈ શકો છો તો ખૂબ જ સરસ વાતાવરણ છે અત્યારે વરસાદી અને ગરમી પણ વધારે લાગે છે લો પ્રેશરના કારણે અને લગભગ હવે 200 જેટલા પગથિયા બાકી છે તો આપણે ત્યાં મંદિરે પહોંચશું માતાજીના દર્શન કરીને જમીનને નીચે ઉતરવાના છીએ તો લગભગ આપણે હજી અહીંયા 2 કલાક જેવું મંદિરમાં થઈ જશે અને 2 વાગે આપણે આ પાનેરા ડુંગરથી નીકળવાના છીએ અને અહીંયાથી આપણે જવાના છીએ વિશ્વંભરી માતાજીના મંદિરે જે અહીંયાથી લગભગ 10 કિલોમીટરના અંતરે આવ્યું છે તો ચાલો હવે આપણે આગળનો સફર શરૂ કરીએ
જ્યારે પણ આપણે બહાર મુસાફરી માટે આવેલા હોય ત્યારે પક્ષી અથવા પ્રાણીઓને કોઈ પણ પ્રકારનો ચારો અથવા જે બિસ્કિટ છે તે કૂતરાને નાખવા જોઈએ, કેમકે તે પણ ભૂખ્યા હોય છે. તે આપણી જેમ પૈસાનું લઈને ખાઈ નથી શકતા, આપણે જે આપીએ છીએ તે વસ્તુ તે ખાતા હોય છે. એટલા માટે જરૂર કૂતરા માટે પણ કંઈક ખાવાનું તમે લાવી આવો તો કૂતરાને અહીંયા આપો. કૂતરાને અત્યારે બિસ્કિટ નાખ્યા, ખૂબ જ ભૂખ્યા હતા એવું લાગ્યું. પાનેરા ડુંગર ચડવાની પહેલાં રામેશ્વર મહાદેવનું મંદિર આવે છે જમણી બાજુ, તો સૌપ્રથમ તમારે ત્યાં દર્શન કરી લેવા રામેશ્વર મહાદેવના, પછી આપણે માતાજીના દર્શન કરવાના છે. તો દર્શક મિત્રો, ફાઇનલી આપણે 700 જેટલા પગથિયા ચડીને અહીંયા રામેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છીએ. અને અહીંયાથી તમે પૂરું વલસાડનો નજારો જોઈ શકો છો. પાછળની સાઈડમાં તમે જોઈ શકો, નાની નાની ઇમારત તમને જોવા મળશે. બહુ ઊંચો ડુંગર છે અને અહીંયાથી જે રેલવે લાઇન છે તે પણ આસાનીથી આપણે જોઈ શકીએ છીએ. અને અત્યારે ચોમાસાનું વાતાવરણ છે તો ઘણા દર્શનાર્થીઓ અત્યારે માતાજીના દર્શન અર્થાતે આવેલા છે. અને ડુંગર ચડીને થોડોક થાક લાગ્યો છે, એટલા માટે અમે સાઈડમાં મંદિરની પાછળના ભાગમાં બેસી ગયા છીએ. અને અહીંયાથી અમે આગળ જવાના છીએ હવે માતાજીના દર્શન માટે. તમે પાર્ટ 1 જોયો હોય તો પાર્ટ 1 જોઈ લેજો, અમે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું. પાર્ટ 1 આ જગ્યાનો સંપૂર્ણ જે ઇતિહાસ છે તે અમે દર્શાવેલો છે. અને અહીંયા આપણે માતાજીના દર્શન કરવાના છીએ. બે મંદિર છે, ચામુંડા માતાજીનું મંદિર છે અને પાછળની સાઈડમાં કાળકા માતાજીનું મંદિર છે. તે બે મંદિરે આપણે અત્યારે દર્શન કરવાના છે. તો સૌથી પહેલાં આપણે રામેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને અહીંયાથી આપણે 2 કલાકનો હોલ્ડ લઈશું અને અહીંયાથી મા વિશ્વંભરી ધામ જવાના છીએ, રાબડા, જે અહીંયાથી ફક્ત 8-10 કિલોમીટરના અંતરે આવેલું છે. તો નજારો જોઈને એકદમ લીલોતરીવાળું વાતાવરણ તમે ચોમાસામાં જોઈ શકો છો. ખાસ કરીને ચોમાસામાં વધારે લોકો આ જગ્યાએ દર્શન અર્થાર્થે આવતા હોય છે. તો દર્શક મિત્રો, અહીંયાના જે મહંત છે તેણે આપણને કીધું છે કે આ તમે આ જગ્યા જે રામેશ્વર મહાદેવ છે તેના પણ વિડીયો શૂટ કરી લો. અને આ પવિત્ર શ્રાવણ માસ છે તો ખૂબ જ સારું માનવામાં આવે છે. જેટલા પણ આપણે મહાદેવના દર્શન શ્રાવણ મહિનામાં કરીએ છીએ તો એટલી શુભ માનવામાં આવે છે. તો પાછળ તમે જોઈ શકો છો, આ છે મંદિરમાં જવાનો રસ્તો. આપણે મંદિરમાં જઈશું અને રામેશ્વર મહાદેવના દર્શન અત્યારે કરવાના છીએ. તો ચાલો સૌપ્રથમ આપણે રામેશ્વર મહાદેવનો જળ અભિષેક કરી લઈએ. તો આપણે મંદિરની અંદર પ્રવેશી ગયા છીએ. આ છે રામેશ્વર મહાદેવનું શિવલિંગ, જેને આપણે શ્રાવણ મહિનામાં દર્શન કરી રહ્યા છીએ તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો અત્યારે આપણે દર્શન કરીશું અને જળ અભિષેક પણ અત્યારે કરવાના છીએ. તો પાનેરા તમે આવો તો સૌપ્રથમ રામેશ્વર મહાદેવના દર્શન કરવાનું નહીં ભૂલતા. રામ દર્શન ઉજ્જૈનથી અહીંયા આવેલા ને ઝૂંપડી બાંધીને રહેતા હતા ને એમને સપનામાં આવેલા તે અહીંયા શિવલિંગ ઉપર એ નીકળ્યું અહીંયા મહાદેવજીને ને લોકોને બધા ભક્તો મળ્યા તો મંદિર બનાવ્યું. ભગવાન સપનામાં આવ્યા હતા અને મંદિર બનાવવાનું કીધું તે બધા કચ્છી લોકો પછી બધા ટ્રસ્ટી મળી ગયા બધા એવા ભક્તો લોકો તો મંદિર બનાવી દીધું. ને હર કોઈ ભક્તો લોકોની મનોકામના પૂરી થાય છે. અને આ રામદાસજી અહીંયા આવી એના કેટલા વર્ષ થઈ ગયા છે? એને વર્ષ છે ને 70 વર્ષ થયા છે. 70 વર્ષ. તો દર્શક મિત્રો, રામદાસ બાપુ આ જગ્યાએ આવ્યા હતા અને તેને સપનામાં ભોળાનાથે કીધું હતું કે આ જગ્યાએ મંદિર બનાવો, તે માટે અહીંયા તેણે મંદિર બનાવ્યું છે. તો અહીંયા લોકોનો પણ ફાળો ઘણો સારો રહ્યો છે. અને જોઈ શકો છો અત્યારે રામેશ્વર મહાદેવનું જે શિવલિંગ છે, રામદાસજી મહારાજને ભગવાન સપનામાં આવીને કીધું હતું, પછી આ બનાવવામાં આવ્યું છે. તો જરૂર એ તમે પાનેરા જ્યારે આવો છો ત્યારે જમણી સાઈડમાં આ રામેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે, તો દર્શન કરવાનું નહીં ભૂલતા રામેશ્વર મહાદેવના. તો દર્શક મિત્રો, શ્રાવણ મહિનામાં ખૂબ સારી રીતે આપણે રામેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા અને અભિષેક પણ અહીંયા થઈ ગયો છે. અને આ જગ્યાનો જે ઇતિહાસ લોકોથી અવગત નહોતો તે અવગત પણ આપણે આ વિડીયોમાં કરાવ્યો છે. કેટલા છે એના? 10 રૂપિયાના. ભાઈ 10 રૂપિયાનું કમળનું ફૂલ છે, અહીંયા આવો તો કમળનું ફૂલ જેવું લેજો.
થોડાક જ પગથિયા ચડીને આપણે માતાજીના દર્શન માટે જવાના છીએ. જોઈ શકો છો અહીંયા પણ શ્રીફળ માર્કેટ ચાલુ રહે છે ઉપરના ભાગમાં પણ. નીચે જો તમારે શ્રીફળ ન લેવું હોય તો તમે ઉપર પણ શ્રીફળ લઈ શકો છો, અહીંયા પણ શ્રીફળ તમને મળી રહે છે. ક્રિશા ક્રિશા અહીંયા જો આ આપી દે પપ્પા. હા રાધે રાધે કહે દે રાધે 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 રાધે. જમવા બેઠા છીએ, જોઈ શકો છો સેવ ટમેટાનું શાક છે, થેપલા છે, ખૂબ જ મજા પડી જવાની છે. અને વાતાવરણની વાત કરીએ તો ખૂબ જ મસ્ત ઠંડો અત્યારે પવન આ જગ્યા પણ આવી રહ્યો છે. તો દર્શક મિત્રો, આપણે જ્યારે પહેલાં આવ્યા હતા ત્યારે આ ડેવલપિંગ નહોતું, અત્યારે તમે જોઈ શકો છો મસ્ત ડેવલપિંગ થઈ ગયું છે. આ ડુંગરની ઉપરના ભાગમાં ખૂબ સરસ ચારે તરફ બાકડા મૂક્યા છે અને ખૂબ સરસ તમે જોઈ શકો છો લાદી પણ નાખેલી છે. તો ડેવલપિંગની વાત કરીએ તો છેલ્લા 2-3 વર્ષમાં ખૂબ સારું ડેવલપિંગ આ જગ્યાએ થયું છે. ચેનલમાં નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જય હિન્દ, જય ભારત.